સુરતમાં લવ જેહાદ બાદ હવે બિઝનેસ જેહાદ. હિન્દુ નામ ધારણ કરીને રિઝવાન નામના શખ્સે વેપારી પાસેથી 72 લાખનું કાપડ ખરીદી બારોબાર વેચી માર્યું. હાલ તો ઉધના પોલીસે આરોપી રિઝવાન સૈયદની ધરપકડ કરી છે. ઠગાઈ કરનારા રિઝવાન સૈયદ બીજાના નામનો ભાડા કરાર અને સિમકાર્ડના આધારે જીએસટી નંબર લઈ હિન્દુ નામ ધારણ કર્યું હતું. જીએસટી નંબર લઈ હિન્દુ નામ ધારણ કરી ચીટર વેપારી રિઝવાન સૈયદે તેના સાગરીતો સાથે ખેલ કરતો. આરોપી રિઝવાને કાપડના વેપારી પાસેથી ગ્રે કાપડનો 72 લાખનો માલ લઈ બારોબાર વેચી મારી નાણાં પડાવ્યા, જેને લઈ ફરિયાદ થતાં ઉધના પોલીસે રિઝવાન સૈયદ સહિત તેને મદદ કરનારની પણ ધરપકડ કરી છે. સુરત શહેરમાં લવ જેહાદ બાદ હવે બિઝનેસ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. ઉધના પોલીસના જાપ્તામાં ઉપસ્થિત આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. બિઝનેસ જેહાદ કરનાર આરોપી રિઝવાન સૈયદની ધરપકડ કરવામાં આવી છે, સાથોસાથ તેની સાથે મદદગારમાં ઉપસ્થિત આરોપી છે, એટલે કે કુલ 2 આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે. હિન્દુ નામ ધારણ કરીને રિઝવાને વેપારી પાસેથી 72 લાખનું કાપડ ખરીદ્યું હતું અને બારોબાર તેને વેચી નાખ્યું હોવાની માહિતી મળી રહી છે. ત્યારે ઠગાઈ કરનાર રિઝવાન સૈયદ છે તે બીજાના નામને ભાડા કરાર કરીને સિમકાર્ડના આધારે જીએસટી નંબર મેળવીને હિન્દુ નામ ધારણ કર્યું હતું. જીએસટી નંબર લઈને હિન્દુ નામ ધારણ કરી ચીટર વેપારી રિઝવાન સૈયદ તેના સાગરીતો સાથે ખેલ કરતો હતો. આરોપી રિઝવાને કાપડના વેપારી પાસેથી ગે કાપડનો જથ્થો જે 72 લાખનો થાય છે તે લઈને બારોબાર વેચી પણ નાખ્યો હતો. આ બાબતની ઉધના પોલીસને ફરિયાદ મળી હતી ત્યારે ઉધના પોલીસે રિઝવાન સૈયદ સહિત તેને મદદ કરનાર આરોપી છે તેની ધરપકડ કરી છે. જે પ્રમાણે અત્યારે આ લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે એક નવો જ કિસ્સો સામે આવી રહ્યો છે, બિઝનેસ જેહાદ, તેને લઈને ઉધના પોલીસે કાર્યવાહી કરી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. લવ જેહાદ બાદ બિઝનેસ જેહાદનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે આ બિઝનેસ જેહાદના કિસ્સાને ઉજાગર કરનાર આપણી સાથે મોજૂદ છે, ફરિયાદીઓ છે અને સાથોસાથ જે રીતે તમામ કિસ્સાઓના મુદ્દા રજૂ કર્યા, કઈ રીતના આ બિઝનેસ જેહાદ ચાલી રહ્યો છે, શું કહેશો? હાલના સમયમાં જે લવ જેહાદના કિસ્સાઓ સાંભળ્યા, જમીન જેહાદ, આ નવો એક કિસ્સો બહાર આવ્યો છે બિઝનેસ જેહાદ, જેમાં હિન્દુ નામ ધારણ કરીને મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ વેપારીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. એમાં એક મારા મિત્ર છે પ્રજ્ઞેશભાઈ, તેમને મારી પાસે મારી ઓફિસ પર આવેલ કે ભાઈ મારી સાથે આવી એક ઘટના બની છે, તો આ સંદર્ભમાં અમે ડીસીપી સાહેબ ઝોન 2 ભગીરથસિંહ ગઢવી સાહેબનો સંપર્ક કરતા અમને ખૂબ સારી રીતે સાંભળીને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈ સાહેબ પાસે અમારી રજૂઆત કરવા માટે. કઈ રીતે આ લોકો બિઝનેસ જાહેર કરે, કઈ રીતની મોડસ ઓપરેન્ડી છે? આ લોકોની મોડસ ઓપરેન્ડી કે જે જીએસટી નંબર છે, જે દુકાન છે, તેનું નામ હિન્દુ કોઈ વ્યક્તિ તેના ઓફિસમાં કામ કરતો, એમના ખાતામાં કોઈ કામ કરતો, તેના ઉપરથી આ લોકો તેનું નામ ધારણ કરે છે. પછી હકીકતમાં જે નંબર હોય છે તેમાં વાત પોતે જ આ જે સૈયદ છે એ જ કરતો હતો. જ્યારે આપણે ફોન કરીએ કે જગદીશભાઈ અમારા પૈસા તમે, તો એ સૈયદ જ ફોન ઉપાડે છે અને સૈયદ જ વાત કરે છે. જગદીશ બનીને જ સૈયદ મળે છે કે ભાઈ હું જગદીશ જ છું, કે તમારે પૈસા મારી પાસેથી જ લેવાના છે. આ ઘટનાની અમને જાણ થઈ એટલે તરત અમે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ દ્વારા ખૂબ સારી રીતે આ આખા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેમ આ લોકો આ રીતે કરતા હશે, શું કારણ નામ બદલવાનું? કદાચ આમાં પોલીસ દ્વારા તો હાલ તપાસ થઈ રહી છે અને મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે લવ જેહાદમાં ઘણા લોકો સામેલ હોય છે, જમીન જેહાદમાં ઘણા લોકો સામેલ હોય છે, એમાં પણ આ બિઝનેસ જે જેહાદ છે, જે આજના સમયમાં હું માનું છું કે આ લગભગ પ્રથમવાર ઘટના હોઈ શકે સુરતની અંદર થઈ છે, તો આમાં પણ ઘણા એવા લોકો સામેલ હોવાની શક્યતાઓ છે, જે પોલીસ મારા હિસાબ તમને વિશ્વાસ છે કે જે પણ લોકો સામેલ છે એની ધરપકડ કરશે. તમારા કેટલા રૂપિયા ગયા છે, કઈ રીતની ફરિયાદ આપી? મેં તો અહીંયા ફરિયાદ આપેલી છે ભાઈ દ્વારા, ઉધના પોલીસ સ્ટેશન દ્વારા, કે ભાઈ અમારા જે આ સૈયદભાઈ છે એ મને તો જગદીશભાઈ, હાલની તારીખમાં જગદીશભાઈથીને જ મારા ફોનમાં પણ ફોન જગદીશભાઈથીને જ એડ છે, એ વાત કરે તો બી જગદીશભાઈથીને જ વાત કરે છે. પછી બીજી 2-3 પાર્ટી બી છે, એક સાક્ષી ફેબ કરીને છે, રાજુભાઈ મોદી છે, પછી એક મેવાડી કરીને છે, મેવાડી ટ્રેડિંગ કરીને છે, એમાં છે રાહુલભાઈ કરીને છે. એ બધી રાહુલભાઈ હવે કોણ છે એ તો મને નથી ખબર, પણ રાહુલભાઈના નામે જ ઓળખાય છે. પણ મને બી એમાં આ રીતે એમાં ષડયંત્ર લાગે છે, એમાં બી કોઈ હિન્દુ મુસ્લિમના નામથી અલગ અલગ વાત હોઈ શકે છે. મારા આ 4-5 પાર્ટી થઈને એમાં 53-53 લાખ રૂપિયા જેવું મારું એમાઉન્ટ છે. અને આમાં તો મેન તો પહેલાં દલાલો બી, જો અતુલભાઈ વઘાસિયા કરીને છે અને એક છે હિતેશભાઈ વઘાસિયા, હા, ઈવડા એ બંને દલાલો આમની સાથે સાંઠગાંઠથી બંધાણેલા જરૂર અને જરૂર છે તે એવું
पार्टी हाल में कोई अत्यारे दुकान नहीं चालू, अत्यारे संपर्क में नहीं।